गुड मॉर्निंग मित्रों, आपणे लास्ट टाइम डी विभागना तत्वों जोयेला, पछी आपणे एफ विभागना तत्वों जोयेला अने एफ विभागना तत्वोनी अंदर आपणे खास ध्यान के बे श्रेणीओ आवेली छे, एक लेंथेनाइड श्रेणी, बीजू एक्टिनोइड श्रेणी, बराबर। अने एनी सामान्य इलेक्ट्रॉन रचना तमारे खास ध्यान में राखवानी छे, बराबर। सामान्य इलेक्ट्रॉन रचना शू, तो एन माइनस टू एफ वन टू 14, एन माइनस वन डी वन टू टू, अरे जीरो टू टू एन एन एस टू। एना पछी मित्रों आपणे वात करेली धातु, अधातु अने उपधातु, बराबर, त्रणनी वात करेली। पछी आपणे हवे वात करवानी छे आजे प्रतिक्रियात्मकतानी। आपणे थोड़ी घणी आवर्तमां प्रतिक्रियात्मकतानी वात करेली छे, बराबर, पण आजे आपणे उदाहरण लई अने आगळ वात आपणे करवानी छे। मित्रों एवुं कीधेलुं के आपणे आखुं बंधारण तमे आवर्त कोष्टक बाजूमां चोपड़ी खुलीने राखेलुं जशे, तो आ बाजू बधी कोण छे, धातુઓ, बराबर, जे एस विभाग कहेवाય। પછી એક્ઝેક્ટ બેક સાઇડ એ પણ બધી ધાતુઓ જ છે, એ કયો, ડી વિભાગ કહેવાય। અને આ બાજુનો પોર્શન છે એ બધી અધાતુનો પોર્શન છે, મતલબ આપણે એને કયો વિભાગ કહીએ છીએ, પી વિભાગ, બરાબર। સમૂહમાં મિત્રો ઉપરથી નીચે તરફ જઈએ એમ પ્રતિક્રિયાત્મકતા વધે, પણ કોની, ધાતુઓની। યાદ રાખજો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પ્રતિક્રિયાત્મકતા વધે। તો હું તમને એમ કહું મિત્રો કે ચલો કે ભાઈ પહેલા સમૂહના તત્વો છે, હવે પહેલા સમૂહના તત્વો એટલે કયા, તો કે ભાઈ લિથિયમ, બરાબર, પછી તો કે ભાઈ સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ। આ કયા તત્વો છે મિત્રો, તો કે સમૂહ એકના તત્વો છે। આપણે સમૂહ 17ના તત્વો અહીંયા છે, યાદ કરો, કોણ, તો કે ભાઈ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન, એટી, બરાબર। તો શું કીધું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પ્રતિક્રિયાત્મકતા વધે। પ્રતિક્રિયાત્મકતા એટલે બીજા તત્વો સાથે સંયોજાવાની ક્ષમતા, બરાબર, બીજા સંયોજનો બનાવવાની ક્ષમતા, ઓક્સાઇડ બનાવવાની ક્ષમતા, રાસાયણિક પ્રક્રિયા કરવાની ક્ષમતા, આ બધા જ મુદ્દાઓને શું કહેવાય, પ્રતિક્રિયાત્મકતા। તો મારે આને પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ લખવો હોય, મારે આનો પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ લખવો હોય, તો મિત્રો આ રીતે લખી શકાય, તો કે સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા, અરે સોરી, ચડતો ક્રમ હોય તો ક્યાં જવું પડે, નાનેથી મોટે જવું પડે। તો નિયમ શું છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પ્રતિક્રિયાત્મકતા વધે। તો લિથિયમની સૌથી ઓછી, એનથી વધારે પ્રતિક્રિયાત્મકતા કોની હશે મિત્રો, સોડિયમની, એનથી વધારે પ્રતિક્રિયાત્મકતા કોની હશે મિત્રો, પોટેશિયમની, એનથી વધારે રુબિડિયમ, પહેલો અક્ષર કેપિટલ બીજો સ્મોલ, રુબિડિયમ, પછી મિત્રો કયા આવશે, સીઝિયમ, સીઝિયમ પછી કયા આવશે, ફ્રાન્સિયમ। પણ આવું ક્યાં થાય છે, માત્ર ને માત્ર ધાતુઓમાં થાય છે, યાદ રાખજો મિત્રો, આવું ક્યાં થાય છે, તો કે માત્ર ને માત્ર ધાતુઓમાં થાય છે, બરાબર। પરંતુ જ્યારે અધાતુની વાત આવે, જ્યારે કોની વાત આવે, અધાતુની વાત આવે, તો અધાતુ એટલે કોણ આવે, તો કે ભાઈ પી વિભાગ આવે। અધાતુ એટલે કોણ આવે, પી વિભાગ આવે। તો અધાતુમાં શું, તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પ્રતિક્રિયાત્મકતા ઘટે, એનો મતલબ એવો કે સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા કોની હશે, ફ્લોરિનની, એનથી વધારે, અરે એનથી ઓછી ક્લોરિનની, એનથી ઓછી બ્રોમિનની અને એનથી ઓછી આયોડિનની, બરાબર। આ વસ્તુ એક ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે, આ શ્રેણી, બરાબર, આ સમજવા માટે છે, ગોખતા નહીં મિત્રો, આ ચેપ્ટર એવું છે જો ગોખશો ને તો એક જગ્યાએથી ભેગું થશે નહીં, એટલે આ ગોખવાનું નથી, યાદ રાખજો, બરાબર। ચાલો, ઓકે,
ચાલો, હવે એક સરસ મજાનો પોઈન્ટ ઉપર મિત્રો આપણે જોવું છે, અને એ સરસ મજાનો પોઈન્ટ એટલે પરમાણુ ત્રિજ્યા. ભૌતિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મોમાં આપણે ઘણું બધું જોવાનું છે. પરમાણુય ત્રિજ્યા જોવાની છે, આયનીય ત્રિજ્યા જોવાની છે, બરાબર. પછી વિદ્યુત ઋણતા જોવાની છે, એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા. તો આ બધાને શું કહેવાય? ભૌતિક ગુણધર્મો. એ ભૌતિક ગુણધર્મો, પહેલો ગુણધર્મ એટલે પરમાણુય ત્રિજ્યા. શું પહેલો ગુણધર્મ? પરમાણુય ત્રિજ્યા. એટલે મિત્રો, એક વસ્તુ ચોક્કસ છે કે પરમાણુઓની ત્રિજ્યા કોને કહેવાય? પહેલાં શબ્દને સમજો. પરમાણુ ત્રિજ્યા, પરમાણુ એટલે પરમાણુ, ધારો કે વોલીબોલ, અને વોલીબોલની ત્રિજ્યા એટલે વોલીબોલના સેન્ટરમાં થઈ અને એની બહારની સપાટી સુધીના અંતરને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. પછી આ સપાટીથી આ સપાટી ઉપર જશો તો વ્યાસ કહેવાય. આપણે વ્યાસની વાત નથી, એ મેથેમેટિક્સમાં બધું કર્યા કરજો, બરાબર, અને ફિઝિક્સમાં. પણ આપણે અહીંયા હાલ આ ટોપિકમાં કોની વાત કરવાની છે મિત્રો? ત્રિજ્યાની. એટલે કેન્દ્રથી લઈ અને ધાર વચ્ચે સુધીનું અંતર, તો એને નોર્મલી શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યા બે રીતે ફેરફાર પામે. આવર્તમાં પણ અલગ ફેરફાર થાય અને સમૂહમાં પણ અલગ ફેરફાર થાય. પણ પહેલા આપણે કોની વાત કરવાની છે? આવર્તની વાત કરવાની છે, બરાબર. પણ આવર્તની વાત કરતા પહેલા એક કોમન વાત છે કે આ ત્રિજ્યા શોધવામાં કઈ રીતે આવે. પરમાણુ એટલે તો ભાઈ એકદમ સૂક્ષ્મ, એમ આપણે એવું કંઈ નથી કે હલો બે ક્રિકેટના બોલ ભેગા કરી દો અને ક્રિકેટ આવડા આવડા પરમાણુ હોય. નહીં, પરમાણુ નરી આંખે દેખી પણ એકદમ સૂક્ષ્મ હોય, પિકોમીટરમાં તો એની ત્રિજ્યા હોય, બરાબર. તો આટલી સૂક્ષ્મ ત્રિજ્યાને ક્ષ કિરણ વર્ણપટ પદ્ધતિઓ આવે કે એના દ્વારા એને શોધી શકાય. પણ એના દ્વારા પણ પરમાણુની, કોઈ સિંગલ પરમાણુની ત્રિજ્યા શોધી શકાતી નથી. પ્રશ્ન નવો જાગ્યો તો સાહેબ, પરમાણુ ત્રિજ્યા કઈ રીતે શોધી શકાય? તો કે હકીકતે મિત્રો, જ્યારે શું હોય, દાખલા કે ક્લોરિન વાયુ લઈએ, બરાબર, સેમ્પલ, અને એના ઉપર ક્ષ કિરણોનો મારો કરે અને એના આધારે એની એક આખી ટેકનોલોજી છે, ક્ષ કિરણ ટેકનોલોજી, કે જેના દ્વારા આપણે પરમાણુની ત્રિજ્યા શોધી શકાય. એટલે એ શું કરે? તો કે ભાઈ બે પરમાણુઓ લે. શું લે? બે પરમાણુઓ, બરાબર. આ એક દાખલા તરીકે ધારો કે ક્લોરિન પરમાણુ, એક દાખલા તરીકે ધારો કે ક્લોરિન પરમાણુ, બરાબર. એની સાથે આ જોડાયેલો છે બીજો ક્લોરિન પરમાણુ, બરાબર. એટલે આ હકીકતે તો શું છે મિત્રો? સીએલ ટુ વાયુ છે. અને આ બંને નાના નાના વચ્ચે ટીપકા દેખાય છે, બંને ક્લોરિન પરમાણુના કેન્દ્ર છે. અને સીએલ ટુ વાયુ એટલે બંને શું? જોડાયેલા હોય. એટલે ક્ષ કિરણ પદ્ધતિથી માત્ર આ એકની ત્રિજ્યા શોધી શકાતી નથી. એટલે શું કરે? તો કે આ બંનેએ શું કર્યું હોય? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હોય, ક્લોરિન ક્લોરિને, બરાબર. શું કર્યું હોય? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હોય. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હોય એટલે આ બંને કેન્દ્ર વચ્ચે શું હોય? બંધ બીનો હોય, બરાબર. એટલે આ બંને કેન્દ્ર વચ્ચેનું અંતર શોધવામાં આવે. શું શોધવામાં આવે? બંને કેન્દ્રો વચ્ચેનું અંતર. અને આ અંતર હોય ને એને શું કરવામાં આવે? દાખલા તરીકે એક્સ અંતર હોય તો શું કરવામાં આવે? એક્સ બાય ટુ. એટલે આને શું? એક્સ બાય ટુ એટલે આ થઈ ગયું. એટલે આને શું ગણવામાં આવે? ત્રિજ્યા. આને શું ગણવામાં આવે? ત્રિજ્યા. આ રીતે ત્રિજ્યા કાઉન્ટ થાય. દાખલા તરીકે આ અંતર જે એક્સ અંતર છે એ ધારો કે 198 PM છે. કેટલું છે? 198 PM એનું અંતર છે. તો ક્લોરિન પરમાણુની ત્રિજ્યા કેટલી થઈ? તો કે 99 PM. સમજ પડી? તો આ રીતે શું શોધવામાં આવે છે મિત્રો? પરમાણુ ત્રિજ્યા શોધવામાં આવે. હજી એક બીજું દાખલા તરીકે કોપર હોય, બરાબર. તો કોપરની પણ ત્રિજ્યા આ રીતે શોધવામાં આવે. દાખલા તરીકે આ એક કોપરનો પરમાણુ, બરાબર, એની સાથે જોડાયેલો છે આ બીજો કોપરનો પરમાણુ. બંને શેના છે? કોપરના પરમાણુ છે, બરાબર. બંનેના કોપરના પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતરને શોધી લેવામાં આવે. તો આ અંતર કેટલું છે? 256 PM. આ અંતર 256 PM હોય તો આને શું કરવું પડે? ડિવાઈડ બાય બે. તો આપણને શું મળે? કોપરની શું મળે મિત્રો? ત્રિજ્યા મળે. એટલે આ કોપર એટલે એક પરમાણુ,
એટલે આપણને શું મળે મિત્રો, પરમાણુની ત્રિજ્યા 56 ના 28 ને 100 ના 28 200 ના 28 100, એટલે એની ત્રિજ્યા કેટલી હોય 128 PM. સમજ પડી મિત્રો કઈ રીતે પરમાણુની ત્રિજ્યા ફાઇન્ડ આઉટ થાય? આવી રીતે ક્ષ કિરણ દ્વારા પરમાણુઓ ત્રિજ્યાઓ શોધવામાં આવે. બરોબર. હવે વાત કરવી છે મારે તમને મિત્રો કે આવર્તમાં પરમાણુ ત્રિજ્યા શેમાં મિત્રો, તો કે આવર્તમાં પરમાણુ ત્રિજ્યા. એક સેન્ટેન્સ યાદ રાખજો, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે છે. સાહેબ આ સમજવાનું છે કે યાદ રાખવાનું છે? બંને વસ્તુ કરવાની છે. પહેલા યાદ રાખી લો પછી સમજાવું. શું સેન્ટેન્સ શું છે મિત્રો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ, બરોબર, કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે છે. આ ગોલ્ડન સેન્ટેન્સ છે, આ તમારા મગજની અંદર પૂરેપૂરું ઉતારજો. કેવું સેન્ટેન્સ છે મિત્રો? ગોલ્ડન સેન્ટેન્સ. એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યામાં શું થાય છે મિત્રો? ઘટાડો થાય છે. કઈ રીતે ઘટાડો થાય હવે સમજવાનું છે. કારણ કે આવર્તમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષામાં દાખલ થાય છે, એટલે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર શું થાય? વધે. અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે ને મિત્રો, એટલે આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ વધે એટલે ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થાય. સાહેબ બોલને દીકરા, થોડુંક સમજાણું, થોડુંક બાઉન્સ ગયું, કાંઈ વાંધો નહીં, બાઉન્સ ગયું નહીં, પાછું અંદર મગજમાં ઘૂસી જશે. પૂરેપૂરું ધ્યાન આપજો મિત્રો, આ કારણ કે આ વસ્તુ સમજવાની છે અને આ ખૂબ જ કામ લાગવાની છે. આગળના ચેપ્ટરમાં પણ કામ લાગશે અને 12th બી કામ લાગશે. બરોબર. હવે દાખલા તરીકે બીજા આવર્તના તત્વો મને કોણ કહેશે? કોને બીજા આવર્તના તત્વોના નામ આવડે? તો કે સાહેબ મને, બોલ દીકરા. સાહેબ પહેલું લિથિયમ લખો. ચાલો લખું દીકરા લિથિયમ. પછી સાહેબ બેરેલિયમ લખો. ચાલો લખું. પછી સાહેબ બોરોન લખો. ચાલો બોરોન. પછી બીજા સમૂહમાં કયો, અરે બીજા આવર્તમાં કોણ આવશે? કાર્બન. સરસ. કાર્બન પછી નાઇટ્રોજન. વેરી ગુડ. નાઇટ્રોજન પછી ઓક્સિજન. વેરી ગુડ. ઓક્સિજન પછી ફ્લોરિન. ફ્લોરિન પછી નિયોન આવે, એને કંઈ કાઢી નથી મૂકવાનું આપણે. તો હું એમ કહી દઉં કે આ બધા જ તત્વો છે એ બધા જ તત્વો કયા આવર્તના છે? બીજા આવર્તના છે. એનો મતલબ એવો કે આની ઇલેક્ટ્રોન રચના કઈ હશે? દાખલા તરીકે હિલિયમ 2s1. આની ઇલેક્ટ્રોન રચના શું હશે? તો કે ભાઈ હિલિયમ 2s2. હવે હું હિલિયમ નહીં લખું, તમારે સમજી લેવાનું, આગળ હિલિયમ જ હશે બધે. બરોબર. આનું 2s2 2p1, આનું 2s2 2p2, આનું 2s2 2p3, આનું 2s2 2p4, આનું 2s2 2p5, આનું 2s2 2p6. બરોબર. આ હતી બધી શું થઈ ગઈ? ઇલેક્ટ્રોન રચના. હવે જોજો, સમજજો, આ લિથિયમ છે. બરોબર. આ લિથિયમનું કેન્દ્ર, આ n=1 અને આ n=2. પછી આ બેરેલિયમ. બરોબર. આ લિથિયમ, પછી આ બેરેલિયમ. તો આ બેરેલિયમનું કેન્દ્ર મિત્રો, બેરેલિયમનું કેન્દ્ર. બરોબર. આ બેરેલિયમની પહેલી કક્ષક કક્ષા અને આ બેરેલિયમની બીજી કક્ષા. પછી છે બોરોન. આ બેરેલિયમ, બેરેલિયમ પછી બોરોન.
तो के बोरोन छे मित्रों, तो के आ बोरोन नु केंद्र, आ बोरोन नी पहली कक्षा, आ बोरोन नी बीजी कक्षा। पछी से कार्बन मित्रों, तो के आ कार्बन, आ कार्बन नी पहली कक्षा, आ कार्बन नी बीजी कक्षा, बराबर। पछी से नाइट्रोजन, आ कार्बन, आ बोरोन, आ नाइट्रोजन नु शुं छे मित्रों, तो के आ नाइट्रोजन नी पहली कक्षा, आ नाइट्रोजन नी बीजी कक्षा। पछी कोण छे मित्रों, तो के ऑक्सीजन, तो के आ ऑक्सीजन नु केंद्र, आ ऑक्सीजन नी पहली कक्षा, आ ऑक्सीजन नी बीजी कक्षा, बराबर। पछी छे फ्लोरिन, तो के आ फ्लोरिन नु केंद्र, फ्लोरिन नी पहली कक्षा अने फ्लोरिन नी बीजी कक्षा। अने पछी आपणे नियोन ने शुं काम बाकी राखवुं जोईए मित्रों, नकर एने खोटुं ना लागे, एटले आ नियोन नी पहली कक्षा, आ नियोन नी बीजी कक्षा। चलो ओके, हवे जुओ मित्रों के अहीं जो अहीं कई कक्षक हशे, 1s, कारण के आ n बराबर 1, आ n बराबर 2, आ 1 2, n बराबर 1, n बराबर 2, बराबर। आनी अंदर कई कक्षक आवे, s, आनी अंदर कई आवे, s अने p, आनी अंदर कई s, आनी अंदर s अने p, आनी अंदर s, तो आनी अंदर sp, आ बधे कॉमन ज आवशे, s sp, आ अंदरनी s अने बाहेरमां sp, अंदरनी s बाहेरमां s અને p કક્ષક, આવી રીતે બધે આવશે। હવે જોજો મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ અને સમજવાનું છે, એક જ મિનિટ, યલો ચોક, એક જ મિનિટ હો બેટા, ઓકે। ચાલો હવે શું છે મિત્રો, આ હિલિયમ, હિલિયમ એટલે શું થયું, 1s2 થયું, મતલબ પહેલી કક્ષામાં કેટલા, બે ઇલેક્ટ્રોન છે, આ પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, બરાબર। અને બીજી કક્ષામાં 2s માં એક ઇલેક્ટ્રોન છે, એટલે આ એક ઇલેક્ટ્રોન, એટલે એમ કહી શકાય કે આ જે ત્રણ ઇલેક્ટ્રોન છે, 1, 2 અને 3, બરાબર, એ ત્રણ ઇલેક્ટ્રોન કોની પ્રત્યે આકર્ષાયેલા છે, આ કેન્દ્ર પ્રત્યે આકર્ષાયેલા છે। હવે જો સાઈઝ તો n = 1 ને n = 2, બીજી કક્ષામાં જ બધા ઇલેક્ટ્રોન ભરાય છે, ક્યાંય ત્રીજી કક્ષામાં નવો ઇલેક્ટ્રોન જતો નથી, સમજજો ખાસ હો મિત્રો, એટલે ત્રીજી કક્ષામાં કંઈ ઇલેક્ટ્રોન જતો નથી। હવે આમાં કેટલા થયા, 4 ઇલેક્ટ્રોન, આ 2s ના અને આ બીજા 2s ના, આમાં કેટલા થયા, તો કે 4 ને 1 ને 4 ઇલેક્ટ્રોન ને બદલે આમાં કેટલા થયા, 5 ઇલેક્ટ્રોન, તો 1, 2 પછી, બરાબર, આ 4, આ s ના 2, p નો 1, એટલે આ s ના 2 અને p નો 1। કાર્બનમાં કેટલા ટોટલ, 6 ઇલેક્ટ્રોન, તો કે આ 1, 2 પછી s કક્ષકના, 2s ના આ 2 અને 2p ના આ 2। તો હવે મિત્રો એમ કહી શકાય કે જેમ જેમ તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ છો, તેમ તેમ નવી કક્ષા n = 2 થી n = 3 માં ઇલેક્ટ્રોન જતો નથી, n = 2 માં જ ઇલેક્ટ્રોન જાય છે, s ભરાય છે પછી p ભરાય છે, એટલે શું થાય છે, એની કક્ષાઓનું પહોળાઈ વધતી નથી, પણ કક્ષાઓમાં શું વધે છે, ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે। એટલે અહીંયા કેટલા, 3 ઇલેક્ટ્રોન હતા, એટલે 3 ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષાય, એને બદલે આમાં કેટલા ઇલેક્ટ્રોન આકર્ષાશે, 4 ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષાય। હવે 3 ઇલેક્ટ્રોન હોય, બરાબર, કેન્દ્રમાં ધન વિસ્ભાર, કેન્દ્રમાં ધન વિસ્ભાર, ઇલેક્ટ્રોનનો ઋણ વિસ્ભાર, એટલે આકર્ષણ વધે, એટલે 3 ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ હોય એના કરતાં 4 ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધારે હશે, બરાબર। એટલે આ કક્ષાઓ એવડી છે ને, તો આની કક્ષાઓ શું થશે, ચંકોશાશે, કેમ, કારણ કે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધશે। તો આમાં તો કેટલા ઇલેક્ટ્રોન થયા, તો કે આમાં તો 5 ઇલેક્ટ્રોન થયા, તો કાર્બનમાં, તો કાર્બનમાં તો ભાઈ 6 ઇલેક્ટ્રોન થયા, નાઇટ્રોજનમાં કેટલા થશે, તો કે નાઇટ્રોજનમાં ભાઈ 7 ઇલેક્ટ્રોન થશે, 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે શું થશે। ઓક્સિજન, તો કે ભાઈ ઓક્સિજનમાં તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે ભાઈ, તો કે ભાઈ ટોટલ 8 ઇલેક્ટ્રોન થશે। ફ્લોરિનમાં, તો કે ફ્લોરિનમાં તો ટોટલ ભાઈ કેટલા ઇલેક્ટ્રોન થશે, તો કે ભાઈ 9 ઇલેક્ટ્રોન થશે। એટલે શું થયું કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધતું ગયું, આ આકર્ષણ વધતું ગયું, એટલે ઓલી જે કક્ષાઓ હતી એની ત્રિજ્યા હતી, એના જે કદ હતા કક્ષાઓના, એ કેવા થયા, ચંકોશાતા ગયા, ચંકોશાતા ગયા, એટલે કદ શું થયું, ઘટતું ગયું। એટલે કહેવાય કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, તેમ કદમાં શું થાય છે, ઘટાડો થાય છે। એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય, હવે કદમાં ઘટાડો થાય ને, એટલે પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય જ, આ નિયમ છે। એટલે આ આકૃતિ દ્વારા પણ તમે સમજી શકો, સમજ પડી મિત્રો, ખાસ
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એટલે સમજવાની છે. બરાબર, આ કોની વાત હતી? આવર્તની. કોની વાત હતી? આવર્તની. હજી આપણી સમૂહવાળી થિયરી તો બાકી છે, અડધી થિયરી જ થઈ હજી. બરાબર, તો હવે મિત્રો આમાં એક તમને જુઓ, આવર્તમાં એક ગ્રાફ આપેલો છે, અને ગ્રાફ કોના વર્સિસ કોનો ગ્રાફ છે ભાઈ? તો કે એ ગ્રાફ છે પરમાણુ ક્રમાંક ઝેડ વર્સિસ પરમાણ્વીય ત્રિજ્યા. શેમાં આવશે ભાઈ? પીએમમાં. અને તમને એક કોષ્ટક કરીને આંકડાઓ, હવે એ કોષ્ટકના આંકડાઓ તમારે યાદ રાખવાના નથી, એ આંકડાઓ સાથે તમારે કોઈ જ મગજમારી કરવાની નથી, એ આંકડાઓ સાથે તમારે કોઈ જ પ્રકારની મગજમારી કરવાની નથી. બરાબર, એટલે નોર્મલ શું આપી દેવાનું? એ આંકડાઓ યાદ નથી રાખવાના, નોર્મલ આવી રીતે પોઈન્ટ આપી દેવાના. અહીંયા જરૂરી નહીં કે ભાઈ તમે નંબરિંગ બતાવો, નંબરિંગ બતાવવાની કોઈ જરૂર નથી. તમારી બુકમાં 20, 40, 60, 80, 100, 120, 140, 160 એવા નંબર આપેલા છે, એ મગજમારી કરવાની નહીં. આવી રીતે હું કે સરખા અંતરે પોઈન્ટ પાડી દેવાના. હવે પછી શું? તો કે આવર્તના તત્વોને ધ્યાનમાં લેવાના. એટલે શું? તો કે ભાઈ લિથિયમ થોડીક લાઈન છે એ ટેક્સ્ટબુકના ગ્રાફને મળતી આવે એવી રાખવાની, બહુ મગજમારી લાંબી ખેંચવાની નહીં. એટલે લિથિયમ, લિથિયમ પછી આ બેરેલિયમ, બેરેલિયમ પછી બોરોન, બોરોન પછી કાર્બન, કાર્બન પછી નાઇટ્રોજન, નાઇટ્રોજન પછી ઓક્સિજન, ઓક્સિજન પછી ફ્લોરિન અને આગળ નિયોન. એટલે અહીંયા કોણ લખી દેવાનું? લિથિયમ, લિથિયમ પછી બેરેલિયમ, બેરેલિયમ પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. હવે આની કેટલી કેટલી પરમાણ્વીય ત્રિજ્યા છે એ આંકડાઓ યાદ રાખવાના નથી. કયા આંકડાઓ યાદ રાખવાના છે? તો કે ભાઈ આ આંકડાઓ યાદ રાખવાના છે જે થિયરીની અંદર આવેલા છે, તે આંકડાઓને યાદ રાખવાના છે. આ આંકડાઓને યાદ રાખવાના નથી, એ માત્ર ને માત્ર તમારી જાણકારી માટે અને તમારી સમજ માટે આપેલા છે. શેમાં આપેલા છે? તમારી જાણકારી માટે ને તમારી સમજ માટે. વધારે આગળ કઈ વધારે ડીપમાં જવાની કોઈ જરૂર છે નહીં. સમજ પડી મિત્રો? એટલે આ શું હતું ભાઈ? કે આવર્તમાં ડાબી બાજુથી, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ, અરે પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર, શું થાય છે મિત્રો? ઘટાડો થાય છે. કેમ ઘટાડો થાય? કારણ કે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષામાં જાય છે, એટલા માટે નવી કક્ષામાં જતો નથી, એટલા માટે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. હવે જો આ બંને બંધ જોડાણા, એક પોઈન્ટ, એક શબ્દ તમારી બુકમાં આપેલો છે, એ શબ્દ હું આમાં સમજાવતો ત્યારે નથી બોલ્યો. બરાબર, એવું કીધું છે કે પરમાણ્વીય ત્રિજ્યા છે એ હકીકતે સહસંયોજક ત્રિજ્યા છે. કેવી ત્રિજ્યા છે? સહસંયોજક. બરાબર, સાચી વાત છે ભાઈ. કારણ કે બે ક્લોરિન પરમાણુ જોડાય તો એ કયા બંધથી જોડાય? સહસંયોજક બંધથી જોડાય. તો આ ત્રિજ્યાને બીજા કયા નામ ઓળખવામાં આવે? સહસંયોજક ત્રિજ્યા તરીકે પણ ઓળખવામાં આવે પરમાણુય ત્રિજ્યાને. અને પરમાણુય ત્રિજ્યાની ગણતરી કોના ઉપરથી થાય? આ સહસંયોજક ત્રિજ્યા ઉપરથી જ થાય. એકલા ક્લોરિન પરમાણુની ત્રિજ્યા શોધી શકાતી નથી. આટલી ટેકનોલોજી હજી હાલ અસ્તિત્વમાં આવી નથી, એ તમારી માટે બાકી રાખેલી છે. બરોબર, એટલે આ વસ્તુ ખાસ તમે ધ્યાનમાં રાખજો, સમજજો. ઓકે મિત્રો, આજે અહીં સુધી. નેક્સ્ટ પાર્ટમાં આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.